તો ઉનાળો શરૂ થતા જ પાણીની પારાયણ પણ શરૂ થઈ ગઈ છે પાણી માટે લોકોએ વલખા મારવા પડી રહ્યા છે લીલીના તરીકે ઓળખાતા ગીર સોમનાથ જિલ્લાના તેતાલીસ ગામોમાં પાણીની સમસ્યા વિકટ બની છે લોકોની પાણી માટે આમ તેમ ભટકવું પડી રહ્યું છે તો તો આ ડંકી થી જ પાણી આવે બીજું કઈ તો ક્યાંય પાણી આવતું નથી અરે ભાઈ કેવા નળ નળ હતા એ બધી ભાંગી તોડી તોડી નાખ્યા ક્યાંય નથી નળ આ નાખેલ છે શું છે એ પાઇપલાઇન ખાલી નાખી ગયા પાણી નથી આવતું પાણી નથી આવતું હવે ટેન ડંકી એ ને વાડીયું એ ભરીએ વાડીયું એ ભાઈ છેટું એ કોક ભરવા દે ને કોક નથ ભરવા દેતા ને આ માટે થઈ શકે એના માટે અમારે અહીંયાથી 7 કિલોમીટર પાણી કોઠા ગામ છે પુષ્કળ પાણી છે ત્યાંથી પાઇપલાઇન દ્વારા જો પાણી આવે તો પાંચ ગામ જમાલપરા રાયડી પીખોર સેમડિયા ગુંદાડા ત્યાંથી પાઇપલાઇન થાય તો કાયમીન ઓપલ પાણીનો અમારા ગામમાં પહેલા તો બે તળાવ છે ગુંદાડા અને તીખોર બંનેની વચ્ચે તો એ પેલું તળાવ છે એમાં ઉપરથી કાળો પથ્થર છે અને ગુંદાડા એક તળાવ છે સુરલામ સુફલાના નામથી જો એમાં તળાવ ઊંડું થાય તો થોડુંક ખેડૂતને ફાયદો થાય હેરાન હેરાન થવું પડે છે કિલો કિલો ના કિલો કિલોમીટર બે બે કિલોમીટર હાલીને પાણી ભરવું પડે અમારે નાના છોકરા એને રડાવીને પણ પાણી ભરવા જવું પડે હવે તડકો તો અમારે પાણી હાટુ હેરાન સાચું થાવું પડે તો સુત્રાપાડાના બાવીસ ગામો વેરાવળના દસ ગામ તલાલાના સાત ગામ અને ગીર ગઢડાના બે ગામમાં પીવાના પાણી માટે ટેન્કર દ્વારા વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે નલસે જલ યોજના અંતર્ગત કેટલાક ગામોમાં કનેક્શન જોડી દેવામાં આવ્યા છે પરંતુ આજ દિન સુધી નળોમાં પણ પાણી પહોંચ્યું નથી તેની તંત્રને અનેકવાર રજૂઆત કરવામાં આવી પણ હજુ સુધી પાણીની સમસ્યાનો કોઈ ઉકેલ નથી આવ્યો

ટોટલ જે ચાર તાલુકા જે છે જ્યાં થોડી પાણીની અસર છે એવા વેરાવળમાં દસ ગામોમાં તાલાડાના સાત ગામો સુત્રાપાડાના બાવીસ ગામો અને ગઢડાના બે ગામોમાં પાણીના ટેન્કર શરૂ કરવામાં આવેલા છે આ ઉપરાંત જિલ્લા અને તાલુકા કક્ષાની પાણી સમિતિ ફ્રિકવન્ટલી એની બેઠકો કરી અને વધારે વધારે લોકોને અનુકૂળ થાય એ પ્રમાણે વ્યવસ્થા કરવાનો અત્યારે ચાલુ છે